નમસ્કાર મિત્રો, આ આપણો સીએમટી વિષયનો 12મો વિડિયો લેક્ચર છે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે રેન્ડમ એક્સેસ મેમરીની વાત કરવાની છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેમરીની વાત કરી હતી, ત્યાંથી જ આગળ આ વિડિયો લેક્ચર કન્ટિન્યુ થઈ રહ્યો છે. તો આવો મિત્રો શરૂઆત કરીએ આજના વિડિયો લેક્ચરની, મારી એટલે કે ધવલ પંડ્યા સાથે. ટાઈપ્સ ઓફ રેમની વાત કરીએ તો મેઇનલી રેમ છે તે બે પ્રકારની આવે છે, એસરેમ અને ડીરેમ. પણ તે પહેલાં જો આપણે રેમની વાત કરીએ તો રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. આ મેમરી છે તે વોલેટાઇલ છે. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ વોલેટાઇલ અને નોન વોલેટાઇલનો ડિટેલ ડિફરન્સ જોયો હતો. તો વોલેટાઇલ એટલે આપણને હવે ખ્યાલ છે. બીજું, આ મેમરી છે તે પ્રાઇમરી મેમરી છે અને તેનું એક્ઝામ્પલ આપણે રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ જોયું હતું. હવે જો રેમના ટાઈપની વાત કરીએ તો મેઇનલી તેના બે ટાઈપ છે, એક છે SRAM અને બીજું છે DRAM. હવે SRAM છે તો તેનો અભ્યાસ આપણા આ વિડીયો લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ જશે, પણ જ્યારે DRAM છે તો DRAM છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આગળ કન્ટિન્યુ કરશું. એટલે હવે જો આપણે લાસ્ટ લેક્ચરથી વાત કરીએ તો આપણે કન્ટિન્યુઅસલી વિડીયો લેક્ચરને દરેકને ફોલો કરવા પડશે, તો આપણને પ્રોપર લિંક મગજમાં બેસશે. એટલે SRAMની જો વાત કરીએ તો SRAM એટલે સ્ટેટિક રેમ અને DRAM એટલે ડાયનેમિક રેમ. તો SRAMને સ્ટેટિક રેમ શું કામ કહેવાય, DRAMને ડાયનેમિક રેમ શું કામ કહેવાય તેની હવે વાત કરીએ. તો સૌથી પહેલાં SRAM જોઈએ તો SRAM એટલે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. તો હવે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી છે તે મેમરી યુઝ કરે છે ફ્લિપ ફ્લોપનો, તેના વિશે આપણે થોડી વાત કરવી પડશે. ફ્લિપ ફ્લોપ એટલે આપણને આપણા પ્રીવિયસ સેમેસ્ટર્સની અંદર આપણે આ વાત ભણી ગયા છીએ કે ફ્લિપ ફ્લોપ એટલે શું, તો ઇટ હોલ્ડ અ પર્ટિક્યુલર બીટ ઓફ ડેટા. બરાબર, ડેટાના કોઈ પર્ટિક્યુલર બીટને હોલ્ડ કરીને રાખવાનું કામ ફ્લિપ ફ્લોપનું છે. અહીંયા શબ્દ હોલ્ડ વપરાય છે, સ્ટોર નહીં. શું કામ, કારણ કે હોલ્ડ કરવું અને સ્ટોર કરવું બે વચ્ચે ડિફરન્સ છે. હોલ્ડ કરવું એટલે શું, તો હોલ્ડ કરવું એટલે જ્યાં સુધી તેની પાસે પાવર સપ્લાય છે ત્યાં સુધી તે પોતા પાસે તે ડેટાને રાખશે, તો તેને હોલ્ડ કર્યું કહેવાય. સ્ટોર કરવું એટલે પાવર સપ્લાય હોય કે ના હોય તેને આગળ વધારી શકે. બરાબર, તો અહીંયા આપણે યુઝ કરશું ફ્લિપ ફ્લોપ અને તેમાં ડેટાને હોલ્ડ કરશું અથવા તો ટેમ્પરરી સ્ટોર કરશું, આવું પણ બોલી શકાય. હવે આને ટેમ્પરરી સ્ટોર એટલા માટે છે કે જ્યારે આપણે તેની પાસેથી પાવર સપ્લાય લઈ લેશું એટલે ડેટા છે તે વાઇપ આઉટ થઈ જશે. તો આની ઉપરથી આપણને એક વસ્તુ એ ખબર પડે કે આ મેમરી છે વોલેટાઇલ મેમરી છે. બીજી વાત કરીએ તો હવે અહીંયા આપણે માની લો કે અહીંયા મેમરીને આપણે થોડો ટાઈમ પછી આપણે એક બીટ એ તેને આપી દીધું, હવે તેની અંદર બીજું બીટ એડ કરવું હશે અથવા તો તે જે પર્ટિક્યુલર બીટ છે તેને અપડેટ કરવું હશે, તો શું થશે, તો આપણે નહીં કરી શકીએ. શું કામે નહીં કરી શકીએ, કારણ કે તેને અપડેટ કરવા માટે આપણે તેની પાસેથી સૌથી પહેલાં પાવર સપ્લાય લેવો પડશે અને પછી ફરીથી પાવર સપ્લાય આપવો પડશે. તો સામાન્ય રીતે આ વસ્તુ પોસિબલ નથી હોતી, કારણ કે આપણે કન્ટિન્યુઅસલી આપણી રેમ હોય તો તેને એક વખત બંધ કરી દઈએ, થોડી વાર પછી ફરીથી ચાલુ કરીએ, થોડી વાર પછી ફરીથી બંધ કરીએ, આવું પોસિબલ કમ્પ્યુટરની અંદર થાય નહીં. એટલા માટે જે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી છે તેની અંદર રિફ્રેશ સાયકલ કોઈ પ્રકારની હોતી નથી. રિફ્રેશ સાયકલ એટલે શું, તો કે એક બીટને અપડેટ કરવી, તો આવું થઈ શકે નહીં. બરાબર, તો અહીંયા એક પણ પ્રકારની રિફ્રેશ સાયકલ ન હોય તે હવે આઈ થિંક તમને લોકોને ક્લિયર થયું હશે. બીજું, હવે ફ્લિપ ફ્લોપ છે અને ફ્લિપ ફ્લોપ આપણને ખબર છે બહુ બેઝ કમ્પોનન્ટ છે, તો તેનું જે સ્ટ્રક્ચર છે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરીનું તે હંમેશા કોમ્પ્લેક્સ હોય છે વિથ કમ્પેર ટુ ડીરેમ. ડીરેમ કરતાં એક વસ્તુ એ છે, ડીરેમની અંદર કેવું હોય, આવી રીતે આપણે બીટને અપડેટ કરી શકાય. આની અંદર બીટ કે કોઈ પણ ડેટા અપડેટ થવાનો નથી. એક વખત આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું ત્યારે જે ડેટા એની અંદર સ્ટોર થઈ ગયો તે થઈ ગયો, ત્યારબાદ તેને અપડેટ કરી શકાતો નથી. તો અહીંયા એને કારણે શું થશે, તો કે જે સ્ટ્રક્ચર છે તો કોમ્પ્લેક્સિટી વધશે જ, પણ તેની સાથે સાથે એક વખત ડેટા જે છે તેને તે જ રહેવાનો છે, તો તેને તે ડેટાને એક્સેસ કરવો ઝડપી હોય. તેથી ડીરેમ કરતાં આરએમ છે તે ફાસ્ટર એક્સેસ હોય. બીજું, આરએમ છે તે સામાન્ય રીતે ડીરેમના કમ્પેરની અંદર એક્સપેન્સિવ હોય છે. તો આ થઈ વાત સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરીની. આપણે સામાન્ય રીતે બહુ ઓછી જગ્યાએ એસરેમનો યુઝ કરીએ છીએ, આપણે બને ત્યાં સુધી ડીરેમ સાથે જ કામ કરતા હોઈએ છીએ. ખાસ કરીને જ્યારે આપણે પ્રાઇમરી મેમરીનું સિલેક્શન કરવાનું આવે ત્યારે આપણે ડીરેમને સાથે રાખીને કામ કરતા હોઈએ છીએ. તો ડીરેમની વાત કરીએ હવે તો ડીરેમ એટલે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. SRAMની લિમિટેશન્સના બેઝ ઉપર આ મેમરી બનેલી છે એવું કહી શકાય. એટલા માટે અહીંયા ડીરેમ છે એ ફ્લિપ ફ્લોપનો યુઝ નથી કરતું, ટ્રાન્ઝિસ્ટરનો યુઝ નથી કરતું, તે કરે છે કેપેસિટરનો યુઝ. હવે અહીંયા આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સના જે અમુક ફંડામેન્ટલ છે તેનો અહીંયા ઉપયોગ થાય છે. સમજીએ, ફ્લિપ ફ્લોપ છે એને પાવર સપ્લાય જ્યાં સુધી આપવામાં આવે ત્યાં સુધી તે ડેટાને સ્ટોર કરીને રાખશે.
બરાબર, જ્યારે પાવર સપ્લાય લઈ લેવામાં આવે ત્યારે તે ડેટાને વાઇપ આઉટ કરી દેશે. કેપેસિટર પણ એવું જ કંઈક કામ કરે, પણ એક વસ્તુ કેપેસિટરની બહુ મહત્વની છે, કેપેસિટરને પોતાની થોડી એવી કેપેસિટી હોય ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રોસેસ કરવા માટે. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ બેટરી, રાઈટ? આપણે એવું વિચારી શકીએ કે જ્યારે કેપેસિટર છે તે થોડો સમય માટે તેની પાસે પોતા પાસે અમુક ડેટા ને સ્ટોર કરવા માટે અમુક પાવર સપ્લાય એને આપવામાં આવે ત્યારે તે સૌથી પહેલા ચાર્જ થાય. જે ચાર્જ તે ચાર્જ થાય ત્યારબાદ તે જ્યારે તેની પાસેથી પાવર સપ્લાય લઈ લેવામાં આવે તો ત્યારે તે થોડો સમય માટે ડિસ્ચાર્જ થશે અને પછી ફરી પાછું તે જ્યારે નવો પાવર સપ્લાય આપશું ત્યારે ચાર્જ થશે. તો આ જે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગની પ્રોસેસ છે તે અહીંયા બહુ કામની છે. જ્યારે કોઈ ડેટાને અપડેટ કરવો હોય, આપણને એમ થાય કે હવે આ ડેટા જેટલા પણ આપણે આની અંદર એડ કર્યા તેને હવે અપડેટ કરવા છે, તો ત્યારે શું કરવામાં આવે, તો તેની પાસેથી પાવર સપ્લાય લઈ લઈએ. રેમ બંધ નથી થતી, શું કામે? કારણ કે તેની પાસે તે જે બનેલી છે તે કેપેસિટર્સની બનેલી છે, એટલે તે ડિસ્ચાર્જિંગ પ્રોસેસ કરશે. અને જ્યાં સુધીમાં ડિસ્ચાર્જિંગ પ્રોસેસ કમ્પ્લીટ થાય તે પહેલાં જ આપણે તેને ફરીથી પાવર સપ્લાય આપીએ, એટલે ફરીથી ચાર્જિંગ પ્રોસેસ આપણે આપીએ છીએ. તો ડિસ્ચાર્જિંગ ચાર્જિંગની આ પ્રોસેસ છે ને રિફ્રેશ સાયકલ કહેવાય. એટલે કે આપણે થોડો ટાઈમ માટે એને ડિસ્ચાર્જ થવા દઈએ, જ્યારે તે ડિસ્ચાર્જ થાય ત્યારે તેની અંદર આપણે ડેટાને અપડેટ કરી દઈએ અને ફરીથી નવી ચાર્જિંગ પ્રોસેસ આપણે એની ચાલુ કરી દઈએ. તો આવી રીતે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની જે પ્રોસેસ છે તેના દ્વારા આપણે તેની અંદર નવો નવો ડેટા અપડેટ કરી શકીએ અને આને કહેવામાં આવે છે રિફ્રેશ સાયકલ. હવે આપણે લોકો SRAM-ના સ્ટ્રક્ચર કરતા, કારણ કે અહીંયા આપણે લોકો કેપેસિટરનો યુઝ કરીએ છીએ અને કેપેસિટરના આપણે એક જ ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિકની જરૂર છે, દેટ ઇઝ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ. તો સ્ટ્રક્ચર છે તે બહુ કોમ્પ્લેક્સ નથી. જનરલી કમ્પ્યુટરની મેમરી, મેઇન મેમરી માટે આપણે આનો જ યુઝ કરીએ છીએ, કારણ કે આપણને ઇઝી પડે છે. અને આપણે મેઇન મેમરીની જ્યારે વાત કરીએ ત્યારે એની અંદર ડેટાનું અપડેશન સતત થતું રહે, કારણ કે આપણે એક વખત એક સોફ્ટવેર ઓપન કરીએ, થોડી વાર પછી બીજો સોફ્ટવેર, થોડી વાર પછી ત્રીજો સોફ્ટવેર. તો આ દરેક સોફ્ટવેરનો ડેટા છે તે રેમ જ સ્ટોર કરીને રાખતું હોય પ્રાઇમરી લેવલે. તો એવું કરાવવા માટે આપણે લોકો એની જરૂર પડે છે કમ્પ્યુટરની મેઇન મેમરીની અંદર DRAM-ની જરૂર પડે છે. અને વિથ કમ્પેર ટુ SRAM આ RAM છે એ લેસ એક્સપેન્સિવ છે અથવા તો થોડી કોસ્ટમાં સસ્તી પડે છે. તો આ તો વાત થઈ SRAM અને DRAM-ના ફંડામેન્ટલની. હવે SRAM-ના જો ટાઈપ્સની વાત કરીએ તો SRAM-ના કોઈ ટાઈપ્સ છે નહીં. જ્યારે DRAM-ના ટાઈપ્સની વાત કરીએ તો DRAM-ના ઘણા બધા ટાઈપ આપણા સિલેબસની અંદર છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે DRAM-ના ટાઈપની વાત કરશું. તો આઈ હોપ કે તમને આ વિડીયો લેક્ચરની અંદર દરેક વસ્તુ સમજાણી હશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરીથી પાછા મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.